સ્વરોત્સવ, આપણી ભાષાનો યાદગાર મહોત્સવ. જે દિશા તરફ ગોકુળ છે એ દિશા તરફ કૃષ્ણએ મીટ માંડી છે. ઉદાસ છે, ઉદ્ધવજી આવે છે. ઉદ્ધવજી પૂછે છે, હરિ આજે આમ ઉદાસ કાં? કૃષ્ણ જવાબ આપે છે, ગોકુળ યાદ આવ્યું છે, ગોવાળો યાદ આવ્યા છે, રાધા યાદ આવી છે. મારો સંદેશો લઈને ગોકુળ જશો? ઉદ્ધવ એટલે શુદ્ધ જ્ઞાન માર્ગ અને ગોકુળ એટલે શુદ્ધ ભક્તિ માર્ગ. કૃષ્ણ જ્ઞાન માર્ગને ભક્તિ માર્ગનો પરિચય કરાવે છે. યાદ રાખજો, બંને અરસપરસ નથી, એક જ છે. ભક્તિની ટોચ ઉપર જ્ઞાન છે અને જ્ઞાનની પહોંચ ઉપર ભક્તિ છે. ઉદ્ધવ ગોકુળ જાય છે, પૂછે છે, કશું બોલે એ પહેલા ગામને પાદરે બેઠેલા ગોવાળો ઉદ્ધવને પૂછે છે, ક્યાંથી આવ્યા છો ભાઈ? ભૂલા પડ્યા લાગો છો, કૃષ્ણને મળીને આવ્યા છો. ઉદ્ધવ કહે છે, તમને કેવી રીતે ખબર પડી કે હું કૃષ્ણને મળીને આવ્યો છું? ગોવાળો કહે છે, આટલા વર્ષ એ અમારી સાથે રહ્યો, તમારા શરીરમાંથી એની સુગંધ આવે છે. અમે ન ઓળખીએ, કીધું ઉદ્ધવ છું, કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું, રાધાજીને મળવું છે. અને ગોકુળવાસીઓએ કહ્યું, આ પાણીનો રેલો છે ને, એના રેલે રેલે ચાલ્યા જાઓ, આ રેલો જ્યાં પૂર્ણ થશે ને ત્યાંથી રાધાજીની આંખો શરૂ થશે. આજે પણ ગોકુળના ચિત્રકારો ચિત્ર દોરતી વખતે કૃષ્ણના પગ નથી દોરતા, એટલા માટે કે ક્યાંક અમે પગ દોરીએ અને આ ભાગી જાય તો. ભક્તિરસ સાથે આ વાત જ્યારે ઉતરે છે ને, ત્યારે ગુજરાતી સાહિત્યમાં આપણો એક આખો યુગ, અખાથી શરૂ કરીને ભગો ચારણ સુધીનો, આપણી આંખો સામે જીવંત થાય છે. એક જ કવિતાથી આ કવિ યાદગાર બને છે, પણ એવી અદ્ભુત કવિતા આપે છે. શબ્દો ખોલવા નથી, ફરી એકવાર સાધના સરગમજીને મંચ ઉપર આવકારીએ. આ પારંપરિક રચના જેનું નિયોજન, સંગીત નિયોજન ગૌરાંગ વ્યાસે કર્યું. આજે એક ક્ષણ આપણે જીવી રહ્યા છીએ કે લતાજીના ગીતોને યાદ કરીએ છીએ, ત્યારે એ એરેન્જમેન્ટ, એ સમય, એ મસ્તી આજે ફરીથી આપણને જીવંત સ્ટેજ પર અનુભવવા મળે છે. એકવાર ખૂબ વિવેક સાથે સાધનાજીને આવકારીએ.
છું.